हेलो फ्रेंड्स, गुड आफ्टरनून। टुडे वी विल लर्न द सिंपल पास्ट टेन्स। सिंपल पास्ट टेन्स नियमों मित्रों में तमने ऊपरना वीडियो में समझावी दीधा छे, तो आ वीडियो में आपणे एनी एक्सरसाइज जोईशुं। फिल इन द ब्लैंक्स विथ द सिंपल पास्ट टेन्स फॉर्म ऑफ द वर्ब्स। बराबर, अहीं आपणे भूतकाळना रूपो मूकी કે જે બ્રેકેટમાં આપણને વર્ડ્સ આપ્યા છે એમના આપણે ભૂતકાળનું રૂપ કરીને મૂકવાના છે। તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો દીપક ખાલી જગ્યા લેટર યસ્ટરડે, અને અહીં આપણને ક્રિયાપદ આપ્યું છે રાઇટ, જેનું આપણે ભૂતકાળનું રૂપ લખીશું વ્રોટ। બરાબર, WROTE, કે દીપક એ ગઈકાલે પત્ર લખ્યો। બરાબર, મિસિસ પટેલ ખાલી જગ્યા અસ પોએમ લાસ્ટ વીક, અહીં આપણને આપ્યું છે ટીચ, જેનું ભૂતકાળનું રૂપ થાય છે મિત્રો ટોટ, TAUGHT, કે મિસિસ પટેલે છેલ્લા અઠવાડિયે અમને પોએમ સમજાવી। રાહુલ ખાલી જગ્યા કેક ઇન ધ મોર્નિંગ, અહીં આપણને રૂપ આપ્યું છે કટ, તો કટનું ભૂતકાળનું રૂપ પણ મિત્રો શું થાય છે, પાસ્ટ ફોર્મ પણ કટ જ થાય છે, કે રાહુલે સવારમાં કેક કાપી। અર્જુન ખાલી જગ્યા અસ સ્ટોરી લાસ્ટ નાઇટ, અહીં આપ્યું છે આપણને ટેલ, ટેલનું આપણે શું કરીશું મિત્રો ટોલ્ડ કરીશું, કે અર્જુને ગઈ રાતે અમને વાર્તા કહી। બરાબર, ટેલ એટલે કહેવું, હવે ટેલનું ભૂતકાળ આપણે શું કર્યું છે ટોલ્ડ, એટલે કે કહી થઈ જશે, ભૂતકાળ બની જશે। વિપુલ ખાલી જગ્યા ફાસ્ટ યસ્ટરડે, અહીં આપ્યું છે આપણને RUN રન, રનનું ભૂતકાળ આપણે કરીશું રેન, કે વિપુલ રેન ફાસ્ટ યસ્ટરડે, કે વિપુલ ગઈકાલે ઝડપથી દોડ્યો। છઠ્ઠામાં જોઈએ તો ધ બોયઝ ખાલી જગ્યા ક્રિકેટ લાસ્ટ વીક, હવે એમાં આપ્યું છે આપણને પ્લે ક્રિયાપદ, તો પ્લેનું આપણે શું કરીશું મિત્રો પ્લેડ કરીશું, કે બાળકો ગયા અઠવાડિયે ક્રિકેટ રમ્યા। વી ખાલી જગ્યા અવર પ્રેયર યસ્ટરડે, અહીં આપણને આપ્યું છે સે। બરાબર, સેનું આપણે શું કરવાનું છે મિત્રો સેડ કરવાનું છે, SAID, આ અનિયમિત રૂપ છે એમ। બરાબર, જેમાં આપણે ED લગાવતા નથી, પરંતુ સેમાંથી સીધું SAID કરીએ છીએ। વી સેડ અવર પ્રેયર યસ્ટરડે, કે અમે એમ કે ગઈકાલે અમારી પ્રાર્થના કરી। અંશ ખાલી જગ્યા ધ બોલ ઇન ધ મોર્નિંગ, હવે કેચ આપ્યું છે, તો કેચનું શું થશે મિત્રો કોચ થશે, CAUGHT, આ પણ એક અનિયમિત રૂપ છે, કે અંશે દડો પકડ્યો। ક્રિષ્ના ખાલી જગ્યા ઇન ઇંગ્લિશ યસ્ટરડે, બરાબર, અને એમાં આપણે રૂપ આપ્યું છે સ્પીક, સ્પીકનું પાસ્ટ ફોર્મ મિત્રો થાય છે સ્પોક। બરાબર, કે ક્રિષ્ના સ્પોક ઇન ઇંગ્લિશ યસ્ટરડે, કે ક્રિષ્ના ગઈકાલે અંગ્રેજીમાં બોલ્યો। ધ થીપ ખાલી જગ્યા ઓવર ધ ગેટ લાસ્ટ નાઇટ, અહીં આપણને રૂપ આપ્યું છે જમ્પ, તો જમ્પનું ભૂતકાળ શું થઈ જશે મિત્રો જમ્પડ, કે ચોરે એમ કે દિવાલ ઉપરથી કૂદકો માર્યો। ધ પ્રિન્સિપાલ ખાલી જગ્યા ધ ગેસ્ટ લાસ્ટ ઇવનિંગ, હવે અહીં આપ્યું છે વેલકમ, તો વેલકમનું પાસ્ટ ફોર્મ આપણે શું કરીશું મિત્રો વેલકમડ, કે ધ પ્રિન્સિપાલ વેલકમડ ધ ગેસ્ટ લાસ્ટ ઇવનિંગ, કે ગઈ રાતે પ્રિન્સિપાલે શું કર્યું
गेस्ट ने आवकार्या। द रेन खाली जगह लास्ट नाइट बराबर अहीं आप्युं छे आपणने स्टॉप स्टॉपनो पास्ट पण मित्रों आपणे करीशुं स्टॉप्ड પણ એમાં જુઓ આપણે પીને બે વાર લખ્યું છે કેમ કે પીની આગળ આપણને ઓએ શું આપ્યું છે સ્વર આપ્યો છે આ રીતે મૂળ ક્રિયાપદની પાછળ એક અને માત્ર એક જ વ્યંજન હોય અને આગળનો અક્ષર સ્વર હોય તો આપણે શું કરવાનું છે એમાં વ્યંજનને બેવડાવવાનું છે કે ધ રેન સ્ટોપ્ડ લાસ્ટ નાઇટ બરાબર વી ખાલી જગ્યા કાઇટ યસ્ટર ડે તો ફ્લાયની જગ્યાએ શું થશે મિત્રો ફ્લ્યુ થશે એફ એલી ડબલ્યુ જે અનિયમિત રૂપ છે આપણે ખાલી યાદ રાખવાનું છે અતુલ સિંઘનું શું થશે સેંગ એસ એ એન ઝી બરાબર અહીં આપણને ક્રિયાપદ આપ્યું છે સિંઘ જેનું પાસ્ટ ફોર્મ આપણે શું લખીશું સેંગ સેંગ અ સોંગ ઇન ધ મોર્નિંગ કે અતુલે સવારમાં ગીત ગાયું મેહુલ ખાલી જગ્યા ટુ ઓપન ધ ડોર યસ્ટર ડે બરાબર અહીં આપ્યું છે ટ્રાય તો ટ્રાઈમના પાસ્ટફોર્મમાં મિત્રો આપણે જો લખ્યું છે વાયની જગ્યાએ આઈ કર્યો છે અને ઈડી પ્રત્યે લગાવવાનું છે મેહુલ ટ્રાઈ ટુ ઓપન ધ ડોર યસ્ટર ડે અલ્કા ખાલી જગ્યા રંગોલી યસ્ટર ડે બરાબર તો ડ્રોનો ભૂતકાળ ડી આર ઈ ડબલ્યુ થશે મિત્રો જે અનિયમિત રૂપ છે આપણે યાદ રાખવાનું છે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા હોમ અર્લી યસ્ટર ડે હવે અહીં આપણને આપ્યું છે કમ તો કમનો ભૂતકાળનું રૂપ શું થાય છે મિત્રો કેમ થાય છે સી એ એમ ઈ બરાબર એ જ પ્રમાણે આપણે આગળના રૂપો જોઈએ તો આપણે વિઝિટનું વિઝિટેડ કરવાનું છે બ્રેકનો ભૂતકાળ બ્રોક થશે વોક આપ્યું છે તો વોકડ કરવાનું છે કમ્પ્લીટનું કમ્પ્લીટેડ કરવાનું છે અહીં આપણને ઘો આપ્યું છે તો ઘોનું ભૂતકાળનું રૂપ આપણે ડબલ્યુ ઈ એન ટી વેન્ટ લખવાનું ઘોનું ભૂતકાળનું રૂપ મિત્રો આપણે ડબલ્યુ ઈ એન ટી વેન્ટ લખીશું જે અનિયમિત રૂપ છે અહીં આપણને મેક આપ્યું છે મેકનું પણ એમ એ ડી જે અનિયમિત રૂપ છે અનિયમિત રૂપ એટલે કે જેમાં આપણે નિયમ પ્રમાણે ફક્ત ઈ કે ઈડી ડી કે ઈડી લગાવી દેતા નથી પણ આખું રૂપ એમનું બદલાઈ જાય છે કે અહીં આપણે એમ એ કે ઈની જગ્યાએ એમ એ ડી ઈ લખીએ છીએ અહીં આપણને આપેલું છે થ્રો તો થ્રોની જગ્યાએ આપણે શું લખીશું ટી એચ આર ઈ ડબલ્યુ થ્રુ અહીં આપણને આપેલું છે કૂક તો કૂકની જગ્યાએ આપણે શું લખીશું કૂકડ બરાબર જે આપણે નિયમ પ્રમાણે કર્યું છે કે પાછળ ઈડી પ્રત્યે લગાવી દીધો છે અહીં આપણને ગ્રામરમાં કેટલાક એમ કે અનિયમિત રૂપો પણ આપેલા જ છે જે તમારે તૈયાર કરવાના છે મિત્રો હવે એક્સરસાઇઝ નંબર ટુ જોઈએ તો ફ્રોમ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ કે બ્રેકેટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે અહીં આપણને આપેલો છે વોટ તો વિભા બ્રોક ધ ગ્લાસ બરાબર કે વિભાએ ગ્લાસ તોડ્યો અહીં આપણે વોટનો યુઝ કરવાનો છે વોટનું ગુજરાતી થાય છે શું તો સૌપ્રથમ આપણે સેન્ટેન્સનું ગુજરાતી કરીએ તો વિભાએ શું તોડ્યું તો એમાંથી શું નીકળી જાય છે મિત્રો ગ્લાસ નીકળી જાય છે બરાબર એટલે કે વસ્તુનું નામ ના કાઢી દેવાનું છે તો વોટ અહીં આપણને બ્રોક એ બ્રેકનું ભૂતકાળનું રૂપ આપ્યું છે માટે વોટ પછી આપણે ડીડ ક્રિયાપદનો યુઝ કરીશું વોટ ડીડ વિભા બ્રેક બરાબર કે વિભાએ શું તોડ્યું એના પછીનું સેન્ટેન્સ છે ધ મર્ચન્ટ સોલ્ડ ફ્રૂટ્સ બરાબર હુ વડે બનાવવાનું છે કે મર્ચન્ટ એટલે કે વેપારીઓ શું વેચે છે ફ્રૂટ્સ વેચ્યા હવે અહીં આપણે હુ વડે વાપરીએ ત્યારે કોણે વેચ્યા તો શું નીકળી જાય છે ધ મર્ચન્ટ્સ તો અહીં ધ મર્ચન્ટ્સની જગ્યાએ આપણે હુનો યુઝ કરીશું
કે હુ સોલ્ડ ફ્રૂટ. બરાબર, આપણે જ્યારે હુનો યુઝ કરીએ છીએ ત્યારે વાક્યમાં કર્તાનું નામ લખતા નથી, એટલે કે એને દૂર કરવામાં આવે છે. ધ ડોગ સેટ ઓન ધ મેટ. બરાબર, કે ડોગ બેઠો છે, પણ ક્યાં બેઠો છે? કે મેટ પર, જેને આપણે વેર એટલે કે ક્યાં. બરાબર, ક્યાં બેઠો છે? ઓન ધ મેટ એટલે કે ચટાઈ પર બેઠો છે, એ એનું શું છે? સ્તર છે. તો વેર વડે જ્યારે બી આપણે વાક્ય બનાવીએ છીએ ત્યારે આપણે શેને દૂર કરીએ છીએ? સ્તરને દૂર કરીએ છીએ. વેર ડીડ ધ ડોગ સીટ. હવે મિત્રો, અહીં આપણે બીજી વસ્તુ શું કરવાની છે? માર્ક કરવાની છે કે જ્યારે આપણે ડીડનો યુઝ કરીએ છીએ ત્યારે અહીં મૂળ વાક્યમાં જે ભૂતકાળનું રૂપ આપેલું છે એનું યુઝ કરવાનું છે નહીં. જો અહીં પહેલાં વાક્યમાં આપણે બ્રોકની જગ્યાએ શું લખ્યું છે? બ્રેક લખ્યું છે. બીજામાં વેર વડે બનાવીએ છીએ તો સેટની જગ્યાએ શું લખ્યું છે? સીટ લખ્યું છે. હુવાળા વાક્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. એના પછીનું સેન્ટેન્સ જોઈએ તો માય ફાધર વેન્ટ ટુ જયપુર લાસ્ટ મંથ. હવે અહીં આપણે વેરનું યુઝ કરવાનું છે કે ફાધર ગયા, પણ ક્યાં ગયા? તો જયપુર. બરાબર, તો ટુ જયપુર આપણે શું કરીશું? વાક્યમાંથી દૂર કરીશું. અહીં આપણે ગોનું ભૂતકાળ વેન્ટ આપેલું છે, માટે વેર પછી આપણે શું મૂકીશું? ડીડ મૂકીશું કે વેર ડીડ માય ફાધર ગો લાસ્ટ મંથ, પાછળ ક્વેશ્ચન માર્ક. અહીં આપણે આગળનું સેન્ટેન્સ હુ વડે બનાવવાનું છે, જેમાં આપણે કર્તા તરીકે ધ બોયઝ આપ્યું છે એ દૂર કરી દઈશું અને એની જગ્યાએ હુ લખી દઈશું. હુવાળા વાક્યમાં બીજો કોઈ જ ફેરફાર તમારે કરવાનો છે નહીં મિત્રો, ખાલી કર્તાની જગ્યાએ હુ મૂકવાનું છે. કે હુ ડેકોરેટ ધ રૂમ. બરાબર, રૂમ કોણે શણગાર્યો? તારક એટ એપલ યસ્ટરડે, કે તારકે ગઈકાલે સફરજન ખાધું. હવે અહીં આપણને વેન આપેલું છે, તો વેન ડીડ તારક ઈટ યસ્ટર ડે. જો મિત્રો, આ વાક્યમાં આપણે જોઈએ તો આપણે વેન વડે વાક્ય બનાવ્યું છે. બરાબર, અહીં ઈટ આપ્યું છે માટે ડીડ લખ્યું છે, તો વેન ડીડ તારક ઈટ. હવે તારકે એમ કે ક્યારે, હવે ક્યારે ખાધું છે? તો યસ્ટરડે. માટે આપણે સેન્ટેન્સમાં યસ્ટરડે શબ્દ લખવાનો છે નહીં. બરાબર, એને જે સમય આપ્યો છે એ સમય લખાશે નહીં, એની જગ્યાએ આપણે શું લખી દઈશું? એપલ્સ. બરાબર, સૌરભ વ્રોટ અ લેટર. હવે વોટનો યુઝ કરવાનો છે કે સૌરભે પત્ર લખ્યો, તો સૌરભે શું લખ્યું? તો એમાં આપણે શું દૂર કરીએ છીએ? લેટર. તો વોટ ડીડ સૌરભ રાઇટ. બરાબર, વોટ વ્રોટની જગ્યાએ શું કરીશું? રાઇટ, કારણ કે આપણે વોટ પછી તરત ડીડનો ઉપયોગ કરીએ છીએ અને વાક્યમાં ડીડનો ઉપયોગ કરીએ છીએ માટે ભૂતકાળનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પછી લખાશે નહીં. વાક્યમાં એકવાર ડીડનો ઉપયોગ થાય તો એમાં આપણે પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવું પડે છે. ધ ટીચર કેમ એટ 10 o'clock. બરાબર, એમાં તમારે વેનનું યુઝ કરવાનું છે. વેન એટલે કે ક્યારે, તો શિક્ષક ક્યારે આવ્યા? તો 10 o'clock. બરાબર, તો એમાં આપણે વેન ડીડ ધ ટીચર કમ. બરાબર, 10 o'clock શું કરીએ છીએ? દૂર કરીએ છીએ. અને અહીં આપણે ડીડ લખ્યું છે માટે કેમની જગ્યાએ આપણે અહીં શું લખીએ છીએ? કમ લખીએ છીએ. એ જ પ્રમાણે આગળના વાક્યમાં વેરનો યુઝ કર્યો છે, ડીડનો યુઝ કર્યો છે, તો ઇન ધ પાર્ક એટલે કે સમયને આપણે સ્તરને આપણે શું કરી દઈએ છીએ? દૂર કરીએ છીએ. તો વેર ડીડ વી સીટ. બરાબર, અહીં સેટની જગ્યાએ આપણે શું લખીશું? સીટ, કારણ કે વાક્યમાં એકવાર ડીડનો યુઝ કર્યા પછી મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખાતું નથી. અહીં આપણે વેનનો યુઝ કરવાનો છે માટે સમયને દૂર કરીશું કે સંજય વેન્ટ એટ 9 o'clock. તો અહીં આપણે વેન
तो वेन पछी तरत डीड मूकीशू, पछी कर्ता तरीके संजय मूकीशू अने वेंट नो मूल रूप शू मूकीशू, गो मूकीशू, बराबर। एना पाछळ क्वेश्चन मार्क, तो डबल्यू एच क्वेश्चन मार्क मित्रों तमे जोशो तो वॉट वेर अने वेन मार त्रणे क्रियाओ जुओ, वॉट पछी, वेन पछी अने वेर पछी, तरत ज आपणे जो भूतकाळनुं रूप आपेलुं होय तो तरत शू मूकीए छीए, डीड मूकीए छीए। डीड पछी तरत ज आपणे कर्तानुं नाम मूकीए छीए, कर्तानुं नाम मूक्યા पछी मूळ क्रियापद एटले के व्रॉटनी जग्याए राइट करीए छीए, केमनी जग्याए कम करीए छीए અને સેટની સેટની જગ્યાએ સીટ મૂકીએ છીએ, એટલે કે ત્યાં સુધીની બધી જ વાક્યરચના કેવી હોય છે, સરખી હોય છે, ફક્ત ફરક શું હોય છે, વોટ વાપરીએ છીએ ત્યારે વસ્તુને દૂર કરીએ છીએ, વેન વાપરીએ છીએ ત્યારે પાછળથી સમયને લગતા નથી, અને વેરનો યુઝ કરીએ છીએ ત્યારે સ્થળને આપણે વાક્યમાંથી દૂર કરીએ છીએ। તો આગળની એક્ટિવિટી નંબર 3 મિત્રો આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું, ત્યાં સુધી जय स्वामीनारायण।